हेलो, हाँ जी गांधी माड़े बात करूँ। कई हॉस्पिटल में थी? हार्ट अटैक आवे उसे? क्या रे? गई काले रात? हाँ ठीक छे, एक मिनट। जीवे छे के पछी? हाँ, ओके। कॉफी तमारी। थैंक यू बेटा। शिफाली। हाँ? तारी मित्र महक नी सासु એટલે કે રાણક દેવી ને હાર્ટ એટેક આવ્યો છે। શું? ક્યારે? કેમ છે અત્યારે એમને? ઓહો હો, તને તો બહુ ચિંતા ને એ લોકોની ભાઈ, હે? અને એને જે પણ કઈ થયું છે ને એ એમના કર્મો છે, અને કર્મોની સજા એ લોકો ભોગવી રહ્યા છે। કોઈ સાથે ખરાબ કરીએ ને ફળ પણ ખરાબ જ મળે। અરે પણ પપ્પાજી, એવું તો શું ખરાબ કરી નાખ્યું છે એમને તમારી સાથે? અન્યાય, વારથી વ્યવહાર કર્યો છે મારી સાથે, મારા દીકરાઓ સાથે। એ પારકા તો એ લોકોએ આપણને બનાવ્યા છે, હું તો બસ ખાલી એ લોકોની ઈચ્છા પ્રમાણે જ ચાલી રહ્યો છું। પારકો વ્યવહાર કરી રહ્યો છું એ લોકો છે। સમજી ગયું, સાચું કહું, હમણાં થોડી વાર પહેલા મને એવું હતું કે તમે એમ કહેશો કે ચલ ચલ શેફાલી, આપણે હમણાં ને હમણાં ત્યાં જઈએ હોસ્પિટલમાં, અત્યારે એ લોકોને આપણી જરૂર હશે। પણ ના, ગમે તે થઈ જાય, તમે પારકામાંથી પોતાના ક્યારેય નહીં બનો। સમજાઈ ગયું તને? સારું છે, એટલે તારા મગજમાં હવે કોઈ બ્રહ્મ હોય ને તો એ કાઢી નાખજે, સમજી ગઈ? અરે શેની ઊભી છે, જા જમવાનું બનાવો। અને હા સાંભળ, આજે છે ને જમવામાં કઈક આમ કઢિયું બનાવજે, મોડું મીઠું કરવાનું મન થાય છે આજે। છાઓ રિવાઇવ કરી લીધા છે, બાયપાસ કરવું જ પડશે। બાયપાસ? હા બાયપાસ, મેઇન આર્ટરીઝમાં 95% બ્લોકેજ છે અને બાયપાસ સિવાય આનો કોઈ ઉપાય નથી। એના માટે તમારે 5 લાખ ડિપોઝિટ કરવા પડશે। 5 લાખ? આ તો ખાલી ડિપોઝિટ છે બેન, એમનો ટોટલ ખર્ચો 15-20 લાખની વચ્ચે થશે। ગુડ મોર્નિંગ મિસિસ માનિક, ડોક્ટરે પૂછ્યું છે કે તમે પૈસા ડિપોઝિટ કરી દીધા છે ને? એ જલ્દી થઈ જશે, તમે પ્લીઝ કોઈ પણ સંજોગે ટ્રીટમેન્ટ રોકવાની ના પાડજો। ઓકે, ભાઈ આઈ થિંક આપણે આપણી માને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી નાખવું જોઈએ। ના રવિ, આઈ નો ભાઈ, પણ પણ માનું મેડિક્લેમ પણ બહુ ઓછું છે અને અહીંયા કેશલેસની વ્યવસ્થા પણ નથી। માને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી નાખશું તો થોડોક તો ખર્ચો ઓછો થશે ને? માની અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે,
અને આજ વચ્ચે આપણે માને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ. પૈસા બચાવવા માટે માને આપણે સરકારી હોસ્પિટલમાં દાખલ કરીએ. ત્યાંની ટ્રીટમેન્ટ, ત્યાંના ડોક્ટર્સ, એની કોઈ ગેરંટી છે? ના રવિ, માની આવી પરિસ્થિતિમાં આપણે આવું રિસ્ક ના લેવું જોઈએ. ના ભાઈ, આઈ નો, આઈ કેન અન્ડરસ્ટેન્ડ ભાઈ, પણ તમે એકવાર વિચાર કરો ને, 15-20 લાખ રૂપિયા આપણે ક્યાંથી લઈને આવશું? હર્ષ બેટા, આઈ એમ સોરી. સાચું કહું તો મારી પણ એટલી તાકાત નથી. આ પૈસા મારી પાસે હતા એ કાલે રાત્રે મેં મહેકને આપી દીધા હતા. એના કરતા વધારે અત્યારે મારી કોઈ ઓકાત નથી. પણ તે છતાં હું. ના ના પપ્પા, તમે અમારી માટે જે કર્યું છે એ જ અમારા માટે બહુ છે. પ્લીઝ સોરી નહીં બોલતા. તો પણ હવે શું કરીશું? એક રસ્તો છે. શું ભાઈ? કાંતિ કાકા. વોટ? કાંતિ કાકા? અરે એ માણસ આપણી મદદ કરશે? તમે એ માણસ પાસે મદદ માટે જશો હર્ષભાઈ? એ માણસ આપણી મદદ નહીં કરે. આજે આજે એ માણસના કારણે આપણું ઘર, આપણો બિઝનેસ બધું જતું રહ્યું છે. એ માણસના કારણે મારી માં અંદર હોસ્પિટલમાં છે. એ માણસ આપણી મદદ કરશે હર્ષભાઈ? તારી વાત સાચી છે રવિ. એ માણસને લીધે જ આપણી માની આવી હાલત છે. પણ તારી પાસે બીજો કોઈ રસ્તો છે? છે કોઈ બીજો રસ્તો? મને ખબર છે કે પહેલા દિવસે જે થયું એ બધું ખોટું હતું, પણ અત્યારે આપણી પાસે એ માણસ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને અને અત્યારે કદાચ કાંતિ કાકાનો ગુસ્સો ઠંડો થઈ ગયો હોય. અરે માની આવી હાલત છે એ વિચારીને પણ કદાચ આપણી મદદ કરે. I don't think so, હર્ષભાઈ. એ માણસ મદદ તો દૂર, આપણી વાત સાંભળશે પણ નહીં. રવિ, અરે આપણે એકવાર પ્રયત્ન તો કરીએ. રવિ, એક કામ કર, તું ઘરે જા, સેજલ એકલી છે. ભાઈ પણ. પપ્પા, તમે પણ ઘરે જાઓ. તમે થાકી ગયા છો, તમે આરામ કરો. આખી રાતના ઉજાગરા છે. મહેક અહીંયા બેસશે અને હું કાંતિ કાકા પાસે જઈને એની સાથે વાત કરીશ. ભાઈ, હું કાંતિ કાકાને કહીશ, એને સમજાવીશ. મહેક તું અહીંયા બેસશે. રવિ તું જા. પપ્પા, તમે અહીંયા જ છો ને? હું છું બેટા, અહીંયા જ છું. બોલ, શું થયું? શું વાત છે? પપ્પા, તમે રવિનું ધ્યાન રાખજો ને, એ જરા ગુસ્સા વાળો છે. અત્યારે એને શાંત રાખવો જરૂરી છે. તું ચિંતા નહીં કર, હું રવિ સાથે રહીશ. હું જાઉં છું એની પાસે. મહેક, તું અહીંયા બેસ, હું આવું છું. મને એવું લાગે છે કે ક્યાંક રવિભાઈની વાત સાચી પડશે. મને પણ એવું જ લાગે છે. કમાલ છે, તે છતાં પણ તમે રવિભાઈને આટલો બધો કોન્ફિડન્સ બતાડ્યો. ભાઈ, અત્યારે અશક્ય શક્ય બની જાય એવી આશા રાખ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. તું બેસ, હું આવું છું.